नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ વાંસદા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, ભારતીય જનતા પાર્ટી વાંસદાના મહામંત્રીઓ મહામંત્રી સંજયભાઈ અને રાકેશભાઈ શર્મા, ઉમેશ જાદવ, પરેશ પટેલ, વિપુલભાઈ સંજયભાઈ પટેલ તેમજ રાજુભાઈ મોહિતે હાજર રહ્યા હતા. નવસારીમાં વરસાદ પડતા બે વૃક્ષો પડવા સાથે અનેક જગ્યાએ પાણી ભરાયા. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. રૂપિયા 2000 ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે. નારણલાલા સ્કૂલ ખાતે સંસ્કૃત પ્રદર્શનનું આયોજન. 5 જુલાઈ બુધવારના રોજ વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયના જ્ઞાનમાં વધારો થાય અને સંસ્કૃત ભાષાના શબ્દ ભંડોળમાં વધારો થાય એ હેતુથી સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત એ દેવ ભાષા છે જે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આ પ્રદર્શનને નિહાળ્યું હતું. તેમજ શાળાના ટ્રસ્ટી મહેશભાઈ કંસારા અને આચાર્ય હેમાબેન કંસારા તથા તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાઈવેના ઓવરબ્રિજોની દિવાલો ઉપર પીપળાના ઝાડ ઉગી નીકળ્યા. નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીથી ચીખલી વચ્ચે આવતા ઓવરબ્રિજોની દિવાલો ઉપર પીપળાના અને અન્ય જંગલી ઝાડો ઉગી નીકળતા હાઈવે સત્તાધીશોની બેદરકારીની ચાળી ખાય છે. જે બેદરકારીની ચાળી ખાય છે. હાલમાં વરસાદને લઈને હાઈવે પર આવેલ પુલ પર પાણીના નિકાલના હોલ પણ બંધ થયેલ હોવાને લઈને પુલ ઉપર પણ પાણીનો ભરાવો થતો જોવા મળે છે. આ બાબતે સંબંધિત તંત્ર હાઈવેની મરામત અને સાફ સફાઈની કામગીરી તાત્કાલિક કરાવે એવી માંગ ઉઠવા પામી છે. નવસારી લોહાના મહાજનના પ્રમુખ અને સૌરસ ખમણના માલિક મહેશભાઈ રૂપારેલિયા અને 24 કેરેટ સ્ટીલના ગિરીશભાઈ રૂપારેલિયાના માતૃશ્રી શારદાબેન મગનભાઈ રૂપારેલિયાનું બુધવારે અવસાન થયું હતું. બુધવારે સાંજે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં સમાજના વિવિધ અગ્રણીઓ, વેપારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુરુવારે રામજી મંદિર ખાતે એમનું બેસણું યોજવામાં આવ્યું હતું ત્યારે શહેરના અનેક મહાનુભાવે ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. સાંઈ ગ્રુપ મીડિયા પરિવાર સદગતના આત્માને શાંતિ મળે તે અંગે શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માંગો છો તો રાશાની જુઓ છો. આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લૂટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.
જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંદિર ખાતે એક્સરે મશીનનું લોકાર્પણ કર્યું. જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલની ગ્રાન્ટમાંથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંદિરમાં રૂપિયા 15 લાખના ખર્ચે એક્સરે મશીનની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરના જણાવ્યા મુજબ આ મશીનથી રોજના સરેરાશ 20-25 જરૂરિયાતમંદ દર્દીઓના એક્સરે કરાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે યોજાયેલા લોકાર્પણ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી અને જાણીતા બિલ્ડર મુન્નાભાઈ પંચાલ, જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી સભ્ય રણધીર પટેલ તેમજ પ્રમોદ પટેલ તથા જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ રાઠોડ, નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ દ્વારા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો. દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત જેએમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં મંડળના પ્રમુખ કિરણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દાતાઓનો અને સ્વૈચ્છિક નિવૃત્ત ટ્રસ્ટીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. શાળાના શિક્ષકો દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું. તે શિક્ષકોનું તથા મંડળની કામગીરીમાં મદદરૂપ થતા શિક્ષકોનું પુષ્પગુચ્છ અને ખાદીના હાથ રૂમાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શકીલભાઈ શેખે કર્યું હતું. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. ગુજરાત રાજ્યમાં આદિવાસીનું વગર સર્ટિફિકેટનું ખૂબ જ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેને અંતર્ગત 500 જેટલા ડોક્ટરો તેમજ 200 જેટલા એન્જિનિયરો બની ગયા છે. 2020માં સરકાર સામે આ અંતર્ગત આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી ખોટા સર્ટિફિકેટ લીધા છે એની સામે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી. જે બાબતે આજરોજ આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપ કરાસિયા તેમજ આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા પાણીના બોર બાબતે સરકારના પરિપત્રનું ખોટું અર્થઘટન કરી પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનો વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપ આજે કરવામાં આવ્યો હતો. વાંસદા તાલુકા ભાજપ દ્વારા ખુલ્લો પડકાર આપવામાં આવે છે એ ભોળી આદિવાસી પ્રજાને હિસાબ બતાવે એમ જણાવતા વાંસદા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવસારી તાલુકાના આમળપુર ખાતે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો. વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નવસારીના આમળપુર મંદિર હોલ ખાતે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નવસારી તાલુકાના ગામે ગામ ગ્રામજનો દ્વારા ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમજ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના પ્રારંભમાં વિકાસ રથ આવી પહોંચતા ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જનનો સર્વાંગી વિકાસ એ જ સંકલ્પ અને વિકાસ કામો માટે કાર્ય કરવા સરકાર કટિબદ્ધ છે.
नवसारी જિલ્લાના કાંઠા વિસ્તારને રૂપિયા 11.8 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કેવી મેદર સબસ્ટેશનનું લોકાર્પણ અને અમલસાડ સરી ભુજરંગ છાપરા મેદર 11 કિલોમીટર પર રૂપિયા 9.90 કરોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્ડિંગના કામોનું ખાતમુહૂર્ત નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। आदिजाति विकास मंत्री નરેશભાઈ પટેલે વરસાદ જેવી સ્થિતિમાં પણ સરકારની વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ રહેવાનું જણાવી આજે થયેલા લોકાર્પણના કામ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થયો છે। સાથે જ મેધર સબસ્ટેશન લોકાર્પણ અને રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, कलेक्टर अमित प्रकाश यादव, जिला विकास अधिकारी अर्पित सागर, तेमज विविध क्षेत्र ना महानुभवों सहित मोटी संख्या में ग्रामजनों उपस्थित रहिया हता। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ। કેન્દ્રીય રેલવે પેસેન્જર સર્વિસ કમિટીના ચેરમેન નવસારી સ્ટેશનની મુલાકાતે, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ। નવસારી સબજેલમાં મોબાઈલ મળવાની પરંપરા જુલાઈ માસમાં પણ ચાલુ છે, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। નવસારીના બે ધારાસભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ સાંસદ સી આર પાટીલે જાહેરમાં ખુલ્લો પાડ્યો, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ। નવસારી જિલ્લામાં આજરોજ 14 પોઝિટિવ કેસો નોંધાયા છે, તેમજ 18 વ્યક્તિઓ કોરોનાને માત આપી તેઓ ઘરે પરત ફર્યા છે। સાથે જ હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 90 સુધી પહોંચી ચૂકી છે, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। હવામાનની વાત કરીએ તો આજે નવસારીનું મહત્તમ તાપમાન 27.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 93% રહ્યું હતું। હવાની ગતિ 9.0 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી।